સુરતના વરાછા વિસ્તારમાં સીએએના સમર્થનમાં વિશાળ રેલીનો પ્રારંભ. સીએમ રૂપાણીએ લીલી ઝંડી બતાવીને રેલીનો પ્રારંભ કરાવ્યો. ભારત માતા કી જયના જય ઘોષ સાથે રેલીની શરૂઆત થઈ છે, ત્યારે સીએએની રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. ભાજપના હોદ્દેદારો પણ આ રેલીમાં હાજર. સીએમ વિજય રૂપાણીની હાજરીમાં સીએએના સમર્થનમાં રેલીની શરૂઆત થઈ છે. સુરતના વરાછા વિસ્તારના દ્રશ્યો. આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, જ્યાં મંચ ઉપર ભાજપના હોદ્દેદારો હાજર છે અને સાથે સીએમ વિજય રૂપાણી આ રેલીમાં પહોંચ્યા અને લીલી ઝંડી બતાવીને સીએએના સમર્થનમાં આ રેલીનો પ્રારંભ કરાવ્યો. ત્યારે ખાસ તો મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ આ રેલીમાં જોડાયા છે. એક તરફ સીએએને લઈને વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, તો બીજી તરફ ભાજપે સીએએના સમર્થનમાં એક અભિયાન છેડ્યું છે, જેના ભાગરૂપે આજે સુરતના વરાછામાં સીએએના સમર્થનમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ સાથે વિજય રૂપાણી પણ દ્રશ્યમાં જોઈ શકાય છે. ભાજપના ઝંડાને હાથમાં લઈને તેઓએ સીએએના સમર્થનમાં યોજાયેલી આ રેલીમાં તેઓ જોડાયા છે અને ત્યાંથી આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. સુરતનો વરાછા વિસ્તાર અને ત્યાંથી જ આ રેલીનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. અહીંથી આ રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. સીએમ રૂપાણીએ જ લીલી ઝંડી બતાવીને આ રેલીનો પ્રારંભ કરાવ્યો. ખેતી કે લીએ નિકલી હુઈ રેલી હૈ, ભારત કા સન્માન, ભારત કો વિશ્વ મેં પ્રતિષ્ઠા પ્રાપ્ત હો, ભારત શક્તિશાળી બને. ઓર સીએએ મેં જો વિરોધીઓને ગલત પ્રચાર કિયા હૈ, ઉસકે સામને યે મુંહ તોડ જવાબ દેને કે લીએ નિકલી હુઈ યે રેલી હૈ. શાહીન બાગ કો કહીં ના કહીં જવાબ મિલ ગયા, કહી શકતે હૈ. દેશ ભર મેં જો ટુકડા ટુકડા ગયેંગે, ઉસકો જવાબ દેને કે લીએ રેલી હૈ. સર, જીસ તરહ કા ભ્રમ ફેલાયા જા રહા હૈ સીએ કો લેકર, ભાજપા ને યે મુહિમ છેડી હૈ કે લોગો તક પહોંચા જાય ઓર લોગો કો સીએ કી જાણકારી સહી તરીકે મિલ જાય, ક્યા કહેંગે ઇસ પર આપ? દેખિયે, દેશ કી જનતા પૂરી જાનતી હૈ, મોદી જી જીસ તરીકે સે લીડ લેકર ઇસ દેશ કો શક્તિશાળી બનાને કે લીએ અલગ અલગ જો નિર્ણાયક સરકાર કે નાતે કામ કર રહે હૈ, ઓર સીએએ મેં જીસ તરીકે સે ગલત પ્રચાર, ઉસકો જવાબ દેને કે લીએ યે સમર્થન રેલી, યે બડી માત્રા મેં લોગ જોડકર ભારત કે જન જન ઇસ સીએએ કો સમર્થન કર રહે હૈ. જીસ તરહ કા માહોલ હૈ, કહે સકતે હૈ કોંગ્રેસ કો કોલ કર રહે હૈ? તો રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખાસ તો વિરોધીઓને જવાબ આપવા માટે આ રેલીનું આયોજન તે પ્રકારની પ્રતિક્રિયા આપી. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે સીએએના સમર્થનમાં આ મહારેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા છે. આ સાથે ભાજપનું અભિયાન કે સીએએને લઈને જે વિરોધ થઈ રહ્યો છે તેની સામે સીએએ વિશેની માહિતી જન જન સુધી પહોંચે તે રીતે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. બીજી તરફ વિપક્ષ દ્વારા સતત સીએએનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સીએએને અમાનવીય ગણાવી રહ્યા છે અને ધર્મના આધારે તે વિભાજન કરતો કાયદો હોવાનું પણ વિપક્ષ દ્વારા કહેવાઈ ચૂક્યું છે. તેવામાં ભાજપ દ્વારા આ રેલી અને એક સંદેશ વિપક્ષને પહોંચાડવાનો પ્રયત્ન કે સીએએના સમર્થનમાં મોટી જનસંખ્યા છે અને ભાજપ સીએએ વિશેની જે ગેરસમજ દેશમાં પ્રવર્તી રહી છે તેને દૂર કરીને રહેશે તે રીતનો એક પ્રયત્ન અત્યારે આ રેલીમાં જોવા મળી રહ્યો છે. ત્રણ અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. એક તરફ ભાજપના ઝંડા સાથે ભાજપના હોદ્દેદારો મંચ પર જોવા મળી રહ્યા છે. આ સાથે જે પણ ભાજપના નેતાઓ અહીં હાજર છે અને પોસ્ટર સાથે તેઓ પણ તસવીર ખેંચાવી રહ્યા છે તે પણ આ દ્રશ્યમાં જોઈ શકાય છે. બીજી તરફ કેટલાક બીજા રંગ પણ આ રેલીના જોવા મળી રહ્યા છે, જેમાં એક હાથી પર સીએએના સમર્થન સાથેના બેનર્સ રાખવામાં આવ્યા છે અને આ રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. તો આ ત્રણ દ્રશ્યો સુરતના વરાછા વિસ્તારથી સતત અમે આપને બતાવી રહ્યા છીએ. સવારથી જ અહીં તૈયારીઓ કરવામાં આવી છે. કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી પણ આ રેલીમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બની અને
સીએના સમર્થનમાં આ સૌથી વિશાળ રેલી સુરતના વરાછા વિસ્તારમાં. તો ભાજપના હોદ્દેદારો અત્યારે મંચ પર જોવા મળી રહ્યા છે અને તેમની હાજરીમાં જ રેલીનું આયોજન. આ પહેલા સીએમ રૂપાણીએ વિપક્ષ પર પ્રહાર કર્યા અને વિપક્ષ દ્વારા જે સીએએને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે તેની પણ આકરી ટીકા કરી. સીએમ રૂપાણીના હસ્તે જ લીલી ઝંડી બતાવીને આ રેલીની શરૂઆત કરવામાં આવી છે અને આ ત્રણ દ્રશ્યો સુરતના વરાછાથી. તો સીએએને લઈને અત્યારે દેશભરમાં વિરોધો પણ થઈ રહ્યા છે, તેની વચ્ચે ભાજપે સમર્થનમાં આ રેલીનું આયોજન કર્યું છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સંસદ ભવનમાં સીએએને લઈને વિપક્ષને જવાબ આપ્યો અને ત્યાર પછીની આ રેલી સુરત ખાતે જોવા મળી રહી છે. રેલીનો પ્રારંભ થયો છે, સીએએને સમર્થન આપતા લોકો જોવા મળી રહ્યા છે. તો રેલીમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભાજપના કાર્યકર્તાઓનો તે પણ જોઈ શકાય છે. સીએએના સમર્થકો અહીં મોટી સંખ્યામાં એકઠા થયા છે અને અલગ અલગ રીતે સીએએને સમર્થન કરી રહ્યા છે. ગુજરાતમાં પણ અનેક એવા વિસ્તારો છે કે જ્યાં કેટલાય દિવસોથી સીએએના વિરોધમાં પ્રદર્શનો થઈ રહ્યા છે. તેની સામે સીએએ વિરોધીઓને એક જવાબ છે તેવું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપ્યું અને ત્યાર પછી રેલીનો પ્રારંભ કરાવ્યો અને સીએએને સમર્થન આપતા ભાજપના હોદ્દેદારો પણ મંચ પર. મોદીજી જિસ તરીકે સે લીડ લેકર ઇસ દેશ કો શક્તિશાલી બનાને કે લીએ અલગ અલગ જો નિર્ણાયક સરકાર કે નાતે કામ કર રહે હૈ ઓર સીએએ મે જિસ તરીકે સે ગલત પ્રચાર ઉસકો જવાબ દેને કે લીએ એ સમર્થન રેલી એ બડી માત્રા મે લોગ જોડકર ભારત કે જન જન ઇસ સીએએ કો સમર્થન કર રહે હૈ. તો નાગરિકતા સંશોધન કાયદો અને તેને લઈને આ રેલીના દ્રશ્યો પણ હવે આપના ટીવી સ્ક્રીન પર, જેમાં વિશાળ ધ્વજ સાથે આ રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે અને વરાછા વિસ્તારથી આ રેલી રવાના થઈ છે અને હવે વરાછા આસપાસના વિસ્તારમાં ફરી રહી છે. ખાસ કરીને સીએએના સમર્થનમાં ભાજપના કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે અને લોકો સુધી સીએએની સાચી માહિતી પહોંચે તેની મુહિમ ભાજપ દ્વારા હાથ ધરવામાં આવી છે, તેને લઈને આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સીએએને લઈને દેશભરમાં એક પ્રકારની ગેરસમજ છે અને નાગરિકતા કાયદામાં કરાયેલા સંશોધનને લઈને ખાસ કરીને જે લઘુમતી સમુદાય છે તેમાં નારાજગી છે. તેની સામે ખાસ તો ભાજપનું આ અભિયાન, આ વિશાળ ધ્વજ જોવા મળી રહ્યો છે. સીએએના સમર્થનમાં આ ધ્વજ હાથમાં રાખીને ભાજપના કાર્યકર્તાઓ આ રેલીમાં પગપાળા જઈ રહ્યા છે તે દ્રશ્યોમાં જોઈ શકાય છે અને સીએએના સમર્થનમાં ભાજપના મોટાભાગના કાર્યકર્તાઓ અત્યારે જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં અહીં કાર્યકર્તાઓ ભેગા થયા છે અને આ કાયદાને સમર્થન આપી રહ્યા છે. વિશાળ ધ્વજ સાથે આ રેલી કાઢવામાં આવી છે અને તેની સાથે જ ઢોલ નગારાના અવાજ પણ સંભળાઈ રહ્યા છે. સવારથી જ આ રેલીને લઈને ભાજપના કાર્યકર્તાઓમાં ચહલપહલ હતી અને ખાસ તો જે તૈયારીઓ કરવામાં આવી છે, કારણ કે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં આ રેલીની શરૂઆત કરવામાં આવી અને આ વિશાળ ધ્વજ સાથે વરાછાથી આ રેલી નીકળી છે અને હાલ આ દ્રશ્યો સુરતથી અમે આપને બતાવી રહ્યા છીએ. જોઈ શકાય છે દૂર દૂર સુધી સીએએના સમર્થકો, ભાજપ સમર્થકો આમાં જોવા મળી રહ્યા છે અને ભાજપના હોદ્દેદારો પણ આ રેલીમાં હાજર રહ્યા છે. સુરતમાં સીએએના સમર્થનમાં આ રેલી અને તેને લઈને આ દ્રશ્યો સુરતથી સામે આવી રહ્યા છે. તો આ પહેલા સીએમ વિજય રૂપાણીએ સીએએને લઈને વિરોધીઓ દુષ્પ્રચાર કરી રહ્યા છે તેવા આક્ષેપો પણ લગાવ્યા, ત્યારે આ નિવેદન સામે હવે રાજકારણ પણ ગરમાશે તેવા ચોક્કસ, કારણ કે સીએમ વિજય રૂપાણીએ ખાસ તો કોંગ્રેસ પર સીધી પ્રતિક્રિયા આપી, તેમના પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે લોકોમાં ગેરસમજ ફેલાવતા રહે છે વિરોધીઓ, તેની સામે આ સમર્થનમાં રેલી એ વિરોધીઓને જવાબ છે તેમ પણ સીએમ રૂપાણીએ જણાવ્યું છે.
તો આ પહેલા ભાજપના અનેક નેતાઓ સીએના સમર્થનમાં નિવેદનો આપી ચૂક્યા છે. તેવામાં સુરતમાં સીએનું સમર્થન કરતી આ રેલી, તેના દ્રશ્યો અને સુરતના વરાછા વિસ્તારથી આ રેલી કાઢવામાં આવી છે. વિશાળ ધ્વજ સાથે આ રેલીનું વરાછાથી પ્રસ્થાન કરવામાં આવ્યું છે અને સુરત હીરાબાગ ખાતે આ રેલી પૂર્ણ થશે. હીરાબાગ ખાતે આ રેલીને પૂર્ણ કરવામાં આવશે અને દ્રશ્યો જે અમે અલગ અલગ એંગલ્સથી બતાવી રહ્યા છીએ તેમાં આ વિશાળ ધ્વજ જોઈ શકાય છે, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ આ ધ્વજની સાથે રેલીમાં આગળ ચાલી રહ્યા છે. તો સીએએના સમર્થનમાં આ સૌથી વિશાળ રેલી હોવાનો પણ દાવો છે. સુરતમાં વિજય રૂપાણીનું શક્તિ પ્રદર્શન, કારણ કે એક તરફ વિરોધીઓ છે, વિરોધ પ્રદર્શનો છે, અને બીજી તરફ સુરતમાં સીએએના સમર્થનમાં આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેના કારણે વિરોધીઓ સામે હવે સમર્થકોની સંખ્યા પણ નોંધનીય બની છે. ભાજપે સીએએ વિશેની જાણકારી જન જન સુધી પહોંચાડવાનું એક અભિયાન હાથ ધર્યું છે અને ત્યાર પછી ઠેર ઠેર રેલીઓ થઈ રહી છે, તેમાં સુરતમાં આ વિશાળ રેલીના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ રેલીમાં જોડાયા છે અને સવારથી જ આ રેલીને લઈને તૈયારીઓ કરવામાં આવી. સીએમ વિજય રૂપાણી દ્વારા આ રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું અને અત્યારે આ સીધા દ્રશ્યો સુરતથી.